અમે તો બધા એના આંગણામાં રમેલા રહ્યા એટલે અમને તો બધી આ ખબર. બહુ સારો માનો અવાજ બહુ સારો હતો સર. રામાયણની ચોપાઈઓ આઈમાં ગાતા, રાસ લેતા, અને નવરાત્રિમાં રાસ લેતા હોય અને એમાંય ફરજિયા હોન્યુન બીજા શિષ્યો બધા એના ઉપાસક માના કેશોથી હાલીને આવે ને, ત્યાં રાસ લેતા રહેતા ખબર પડી જતી હોનભાઈ માને કે મારા દીકરા હાલ્યા આવે છે. રોહરાનું કરો, તમે જમવાનું કરો, તૈયાર કરો. આવા જોગમાં આવ્યા હતા સાહેબ. જબરજસ્ત એની 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 આ તાકાત છે આ બધું. અને અટાણે એને ચીલે જ માં દેવલમાં ચાલી રહ્યા છે સાહેબ. જોગમાં આવ્યા એને ચીલે ભક્તિ પ્રાધાન્ય સાહેબ એનું જીવન. હા બહુ નાના હતા અહીંયા તો હું તો બહુ ત્યાં જાતો એને જ્યાં દર્શન કરવા. અને અને શક્તિપીઠનું આયોજન જબરજસ્ત થઈ રહ્યું જૂનાગઢ ગિરનાર ગિરનારની ગોદમાં. અદ્ભુત એ માનો પ્રતાપ છે, એનું ભજન છે સાહેબ. અને ભજન બોલે, હા ભજન છે સાહેબ. બહુ મોટી વાત તો એ છે. હમણાં રહેવા દો, હમણાં રહેવા દો, રહેવા દો. લોટ ખાવો ને ભોહવું બે ન પોહાય, ન પોહાય ને બે હેરે કે માન. એટલે આમ બધું લઈ જાયજો, કારણ કે અમે તો વાતોના માણા. હવે કઈ કઈ વાત યાદ આવે, કઈ પછી ગીત યાદ આવે એટલે ખબર ન પડે. એટલે અમે કહેશું તમને કે ભાઈ આ લઈ જાયજો, પાછા લઈ જાયજો. તમે દેવાના જો, તમે આ બધું કરો છો, હું તમને રૂડું મનાવવા માંડ નથી કહેતો. પણ કચ્છ જેટલી ઘોર દુનિયામાં કોઈ દી ક્યાંય થઈ નથી સાહેબ. અમે તો દુનિયાના પ્રોગ્રામ કર્યા છે સાહેબ. જે દેશમાં ગુજરાતી છે ને ત્યાં બાપુ હું જેવો છું. જે દેશમાં ગુજરાતી છે એ દેશમાં અમે પ્રોગ્રામ કર્યા છે. અને મને ખબર છે કચ્છ જેટલી ઘોર ન કરી શકે સાહેબ. કચ્છ ભાતીગળ પ્રદેશ છે સાહેબ. હા માઈએ બહુ પ્રવાસ કર્યા ને, સોનલ માઈએ બહુ પ્રવાસ કર્યા. અને અટાણી ઈ જ ચાલી ચીલે ચાલી દેવલ માઈએ કામ અધૂરા પૂરા કરવા માટે, અથવા તો પૂરા થઈ ગયા એને મીના ચડાવવા માટે, એને શિખર ચડાવવા માટે માઈએ કામ કર્યું છે. અને આપણે તો છે ને, આપણે બહુ નશો ન કરવો ને એવું બધું બોલવા કરતા ચારણનો નશો એ ઓછો નથી કે બીજા નશા કરવા પડે છે. હું ચારણ છું સાહેબ, એ બહુ જબરો નશો છે મારા ને તમારા જીવનમાં. એથી બીજું શું ઘટે આપણને કે આપણે ચારણ ખોલી આપણો જન્મ થયો છે, એનાથી બીજો નશો ન હોઈ શકે. એટલે મા એમ કહેતા કે હું ચારણ છું, એ નશો નશો ઉતરવો ન જોઈએ. હે તો હિમાલય ને જાવું, હરિદન બાપુ કે છે હિમાલય ને જાવું, મારું હૈયું હિમાલો બનાવું, હરિના ભજન ને માટે હિમાલય ને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. હિમાલો પોતાનું હૈયું હિમાલો. એટલે અહીંયા દયા રાખો, કરુણા રાખો, દાતરી રાખો, સુરવીતા રાખો, માનવતા રાખો, ભક્તિ રાખો, એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. અને પેલી કડી સાંભળજો, મનના મંદિરિયામાં દીવો કરી દેખો. આ બહુ મોટી વાત છે સાહેબ, જુવાન મિત્રો ખાસ સાંભળે. મનના મંદિરિયામાં દીવો કરી દેખો. મનનું જે મંદિર છે, મનરૂપી મંદિર, મન છે ને, આ મન ખેલ કોના છે? બધા મનના છે ને, ગાવું બોલવું લેવું, હા બધા મનના ખેલ છે. હા હું એક દાખલો મારો આપું, તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે મને 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે, 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે, 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે. અને 500 ને 100 રૂપિયા બે મળી જાય અને મજા આવે, એ રૂપિયાની મજા નથી, આ મારા મને વાત મૂકી દીધી એની મજા છે સાહેબ. માં આ મને જે રટણ કર્યું છે એ મૂકી દીધું એને, એનો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. બીજું દ્રષ્ટાંત, એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા, એને જઈને કોઈ કીધું કે તમારી હવેલી હળગી ગઈ, કે હોય નહીં તો કે જા ધુવાડાના ગોટા છે ને એ તમારી હવેલી હળગી એના જ છે. ઓય બાપલિયા, મારું બધું બળી ગયું, બળી રાખતી ગયું, જિંદગીની કમાણી મારી બળી ગઈ, પડવા મીંડ્યા, આખડવા મીંડ્યા, કૂટવા મીંડ્યા, માણસો છાના રાખે, બાપા જે થવાનું તું થઈ ગયો, હવે રહેવા દો ભલા માણસ. એમાં કોકે આવીને કાનમાં શેઠને ગીરદીમાં કહી દીધું કે બાપા રોમાં તમારી હવેલી હવેલી તો 10 દી પહેલા તમારા દીકરાએ વેચી નાખી છે. મનની ભૂમિકા ફરી ગઈ, જોવો બાપુ શેઠ શું કહેવા મીડા, એમ વેચી નાખી? આ મનની ભૂમિકા નથી તે શું છે જી? કયો જી વેચી નાખી તો ગાતો બિચારાને હળગી ગયું ખરું કા? અરે રામ રામ, બિચારાનું હળગી ગયું, બધું રાખ થઈ ગયું. તા છોકરો આવ્યો એને કીધું
સોદો થયો તો પણ કેન્સલ થયો. એ વળી રોવા માંડ્યા. આ મનના મંદિરિયામાં દીવો કરી દે. જ્ઞાનનો દીવો, સમજણનો દીવો, ભક્તિનો દીવો. આ જ્ઞાનમાં મનરૂપી મંદિરમાં ભક્તિનો દીવો કરો તમે. મનના મંદિરિયામાં દીવો કરી દેખો. મનના મંદિરિયામાં દીવો કરી દે. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે માળે ન જાઉં. મારે ન જાવું મારું હયું એ બાળો બનાવું. કરીના ભજનને માટે માને ન ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે માને ન જાવું. એ માને ન જાવું હજું હે માળો બનાવું. ભગવાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. ભરત કવિની કવિતા છે. અરમાન જિંદગીના મારા તમારા પૂરા થાય તો ઘણું છે, બાકી અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે.
ઈશ્વરભાઈ સમિતિના પ્રમુખ એના સહકારો મિત્રો આ બધું કામ કરે છે ને, એ કામ કરે એ સારું છે સાહેબ. એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે આપણા માટે. મા શક્તિ ભગવતી સોનલમાં દેવલમાં 9 લાખ લોબડિયારી બધી એને શક્તિ આપે અને કામમાં એને એને આનંદ આવે સાહેબ. હા, કામમાં આનંદ આવે તો સારું કામ થાય ને, કંટાળો આવે તો ન થાય. હે, તો અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે, અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. દુઃખની મજા સુખ છે, સુખની મજા દુઃખ છે. જો તમારે માંડવીથી તમારે બચાવ જવું છે, હાલો ને એક દાખલો લઈ, બસમાં ચડો ને જગ્યા તમને ન મળે, ઉભા રહ્યો આગલે સ્ટેશને જગ્યા ન મળે ઉભા રહ્યો, બીજે ત્રીજે સ્ટેશને જગ્યા ન મળે ઉભા રહ્યો, અને ચોથે સ્ટેશને જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને રિઝર્વેશનમાં ન આવે. હા, તમે ઉભા છો એની બેહવાની મજા છે સાહેબ. હા, ખાવાની મજા તો ભૂખ છે, ભૂખ લાગે ને ખાવ તો મજા આવે સાહેબ. એટલે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે સાહેબ. હા, ભલા થાવ અને ભલું કરો સાહેબ. આપણે ત્યાં એક એક વાક્યોમાં મહાપુરુષોએ મને તમને ઉપદેશ આપ્યો છે. પછીની કડી બહુ સરસ છે કે મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા સતગુરુએ બતાવી. શું બતાવી? મુક્તિની જુગતી સદગુરુએ બતાવી. શું સદગુરુ હોય, મા ભગવતી હોય, કોઈ પણ હોય, મહાપુરુષ મને તમને ભક્તિની જુગતી બતાવે. કેવી રીતે? તમે અહીંથી આમ સીધા આયલા જાવ એટલે ભુજ આવશે, તમે અહીંથી આમ જાવ એટલે માંડવી આવશે, તમે અહીંથી જાવ એટલે અંજાર આવશે. જાવું આપણે જોઈએ, ગુરુ રસ્તો બતાવી દે, આપણે વાંધો શું પડે, ગુરુ જ બધું કરી દે, હું ન કરું કાંઈ, એમ થોડું હાલતું હોય છે બનાવવાનું. હે, ભગવાનને છેતરવાના કામ આને કાંઈ એવા, હે, હું ન ક્યાંય જાઉં એમ. હા, નહીં જાવું આપણે પડે, રસ્તો બતાવે. હવે હું તમને મારો તમારા જીવનનો દાખલો આપું. આપણા ઘર વચ્ચે થાંભલો હોય, એ થાંભલાને હું તમે આમ આકડિયા ભીડીએ અને થાંભલાને વચ્ચે લઈ લઈએ અને પછી રાડું નાખીએ કે મને આમાંથી બારો કાઢો, મને બારો કાઢો, મને બારો કો, કેવી રીતે આકડિયા હું છોડું તો જ નીકળું, બાકી કોઈ ન કાઢી શકે તમને. તમે મેં આંકડિયા ભીડીને જે થાંભલાને વચ્ચે લીધો છે એમાંથી નીકળવું હોય તો આંકડિયા આપણે છોડવા પડે, મુક્તિ તમારે પોતે જ મેળવવી પડે સાહેબ, બીજું કોઈ ન આપી શકે જગતમાં. હા, અમારે ગિરનારમાં એક ટૂંક ઉપર એક માજી રીએ ઝૂંપડીવાળી, હો હવે તો એનું શરીર શાંત થઈ ગયું, પણ એક મને કોણે કીધું એ હું ભૂલી ગયો નામ તો એનું, પણ એનો છોકરાનું નામ ગોપાલ અને એને ગોતવા નીકળ્યા, ઝીણકો ખોવાઈ ગયેલો, જડતો નહોતો, અને ડોહી મને કીધું એ માં ગોપાલ છે, તો કે હું બાપા 40 વર્ષ થયા ગોતું, હજી મને મળ્યો નથી, ક્યાં તને ગોપાલને ગોતી દઉં. ગોપાલ એટલે કૃષ્ણની વાત છે, હું 40 વર્ષ થયા બેઠી બેઠી ગોતું છું, ક્યાં ગોતવા જાઉં ગોપાલને. એ મળી જાય તો બહુ મોટી વાત છે સાહેબ. મુગતીની જુગતી મારા સતગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ. હમ જણ વિના નું જીવવું ને ભલે જીવો વરસ હજાર, પણ હમ જાન
मुंद भले जीवो वरस हजार समझी ले जीवो बेगड़ी ए तो हम जोई बेड़ो पार समरथ थाबू रीना भजन ने माटे माणे न जाऊं माणे न जाऊं अयू ये मारो मनाऊं रीना भजन ने माटे भजन ने माते हे माले न जाऊं हरिना भजन ने माते हे माले न जाऊं छेली घड़ी ने एक प्रसंग आपने हमें कही दो कहे हरिदान हरि ने मार्ग रे जालू કહે હરિદાન હરિને માર્ગ ને જાલું હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ ધર્મનો માર્ગ ન્યાયનો માર્ગ માનહાઈનો માર્ગ એ બધા માર્ગ છે ને એ હરિનો માર્ગ છે મા ભગવતીનો માર્ગ છે કહે હરિદાન હરિને માર્ગ ને જાલું રામ છે એ મા ધર્મને કેળે આયલા ધર્મ હરિને માર્ગ એટલે ધર્મનો કેળો નીતિનો માર્ગ તમારે મારે પકડવાની વાત કવિ આપને પોકારી પોકારીને કહે છે શું કહે છે કે ધર્મને કેળે જો તમે હાલશો ને તો પશુ પક્ષીએ તમને મદદ કરશે સાહેબ અને કીરા ને રામને નો મદદ કરે રામ ધર્મને કેળે આયલા તો જટાયુથી માંડી વાંદર સેના રીછ બધા રામને મદદ કરીને બાપુ દાખલો આપે હરિદાન બાપુ હે અને રાવણ અધર્મ ને કેડે આવ્યો એટલે વિભીષણ હામો ગયો પોતાનો હગો ભાઈ હામો પીડ્યો કે ન પીડ્યો લ્યો આ રામાયણ પ્રમાણ આપે છે રામાયણ એવું બાપુ પ્રમાણ આપે છે કે રામે રાવણને માર્યો જ નથી માર્યો છે વિભીષણે માર્યો છે સાહેબ ઈ તો રામાયણ નો અભ્યાસ કરો માને ખબર છે કે 31 બાણ છોડ્યા તાહુંથી માયા આવી માથા આવી જતા હતા રાવણ ની માથે 31મું બાણ છોડતા પેલા વિભીષણ હામું જોયું ભગવાન રામે નજર થી નજર ની વાત કરી કે હવે હું કરવું તો નજર થી વિભીષણ ને જવાબ આવ્યો કે આ નાભી માં બાણ મારો ત્યાં અમૃત કુંભ છે બાકી માથા આવી જા બધા આઈ મારશો તો જ મરશે કોને માર્યો રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે મેરો રામ અપને આપ મર જાત હે કરકે કુડે કામ સાહેબ એ અધર્મ ને કેડે હાલ્યો એટલે પોતાનો ભાઈ હામો પીડ્યો સાહેબ હગો ભાઈ હામો પીડ્યો અને આપણે તમને ખબર હોય તો વર્ષો પહેલા ગામડામાં પોસ્ટકાર્ડ આવતા ને આ વ્યવસ્થા નહોતી ત્યારે કાગળ આવતા અને એમાં સરનામાં કેવા હોય ખબર રામજી પ્રેમજીને પૂગે અમે નહીં પૂગીએ રામજી પ્રેમજીને પૂગે આ સરનામું નથી હરાબ છે આ સીધો હા જેને કોઈ ન પૂગે એને એના પૂગે એમ કહે હરિ દાન હરિને માર્ગ રે જાલું કહે હરિ દાન હરિને માર્ગ રે જાલું રે
हरिने हृदयमा राखी हरि रूप थाउ हरिने हृदयमा राखी हरि रूप थाउ हरिना भजनो रे माटे माले न जाउ हे माले न जाउ अयो हे मारो बना